હરિયો વિદ્યાર્થીઓ, ધોરણ બે ગણિત આજે આપણે પ્રકરણ બે માં જૂથમાં ગણવું એમાં અત્યાર સુધી આપણે બે બે ની ગણતરી અને ત્રણ ત્રણ ની ગણતરી શીખી ગયા છે. તો હવે આજે આપણે ચાર ચાર ની ગણતરી શીખીશું. દરેક જણ મારી સાથે બોર્ડ ઉપર હું લખું એમ તમારી મન પર તમે લખજો. પ્રકરણ બે જૂથમાં ગણવું. બરાબર છે. તો આજે આપણે ચાર ચાર ની એક થી સો સુધીની ગણતરી શીખીશું. શરૂઆત કરીએ બે બે ની ગણતરીમાં. એક નહીં લખવાનો, બે લખવાના, એટલે કે એકને છોડી દેવાનો, બે લખવાના, ત્રણ છોડી દેવાનો, ચાર લખવાના. બરાબર, એ રીતે આપણે બે બે ની ગણતરી એક થી સો સુધીની લખી. પછી ત્રણ ત્રણ ની ગણતરીમાં એક અને બે બંનેને છોડી દેવાના અને ત્રણને લખવાના, ચાર અને પાંચ છોડવાના, છ લખવાના. એ રીતે ત્રણ ત્રણ ની ગણતરી આપણે શીખ્યા. એટલે કે બે બે ની ગણતરીમાં એક રકમ છોડવાની, બીજી લખવાની, ત્રીજી છોડવાની, ચોથી લખવાની. જ્યારે ત્રણ ત્રણ ની ગણતરીમાં બે રકમ છોડવાની અને ત્રીજી લખવાની, એના પછીની બે રકમ છોડવાની અને એના પછીની છઠ્ઠી રકમ લખવાની, એ રીતે આપણે શીખ્યા. જ્યારે આજે ચાર ચારની ગણતરીમાં પહેલી ત્રણ રકમ આપણે છોડી દઈશું, એટલે કે એક બે અને ત્રણ, આ ત્રણેયને છોડી દેવાના અને ચાર લખવાના. પછી પાંચ, છ અને સાત, એ ત્રણેયને છોડી દેવાના અને કેટલા લખવાના આવશે? આઠ. બરાબર છે, સમજણ પડે છે દરેક જણને? સારું, તો ચાલો આપણે શરૂઆત કરી લઈએ. એકથી સો ની ચાર ચાર ની ગણતરી. તો મેં તમને હમણાં સમજાવ્યું કે શું કરવાનું છે. તો એક બે અને ત્રણ શું કરવાનું છે? છોડી દેવાના. તો કેટલા લખવાના થશે? ચાર. કેટલા લખવાના થશે? ચાર. બરાબર, પછી શું કરીશું? પાંચ, છ અને સાત, એને શું કરવાના? છોડી દેવાના. તો પછી કેટલા લખીશું આપણે? આઠ. આમાં પણ ઘડીઓ આવશે. ચાર એક ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર. બરાબર છે. હવે આઠ લખ્યા તો નવ, દસ અને અગિયાર, એને શું કરીશું આપણે? છોડી દઈશું. તો હવે કેટલા લખીશું? બાર. કેટલા લખવાના? બાર. બરાબર, ચાર આઠ બાર. હવે બાર પછી કેટલા આવે? તેર, ચૌદ, પંદર, એને શું કરવાનું? છોડી દેવાના, એટલે કે આમાં લખવાના નહીં. તો કેટલા લખવાના? પંદર પછી. પંદર પછી કેટલા આવે? સોળ. કેટલા આવે? સોળ. તો આપણે અહીંયા શું લખીશું? સોળ. બરાબર, ચાર બાર અને સોળ. એના પછી સોળ પછી કેટલા આવે? સત્તર, અઢાર, ઓગણીસ. તો સત્તર, અઢાર અને ઓગણીસ ને લેવાના નહીં. સીધા કેટલા લેવાના આપણે? વીસ. કેટલા લેવાના? વીસ. બરાબર, વીસ પછી આવશે એકવીસ, બાવીસ અને ત્રેવીસ.
તો આ 21 22 અને 23 લેવાના ના નહીં લેવાના તો કેટલા લેવાના 24 કેટલા લેવાના છે ભાઈ 24 અને જોને સમજણ પડવા માંડી ને સાવ સહેલી ગણતરી છે બરાબર 3 3 ની ગણતરી તમને થોડી કદાચ અઘરી લાગશે બાકી 4 ની 5 ની 10 ની બધી ગણતરી સાવ સહેલી છે અને એમાં પણ ધ્યાન રાખશો 3 3 માં પણ તો તમને વાંધો આવશે નહીં ચલો 24 પછી 25 26 અને 27 એને લેવાના નહીં તો કેટલા લેવાના 28 કેટલા લેવાના 28 ચલો 28 પછી કેટલા આવે 29 29 કેમ થાય બગડ 90 બરાબર તો 29 23 અને 31 લેવાના નથી કેટલા લેવાના છે 32 કેટલા લેવાના 32 ચલો 32 પછી 33 34 અને 35 એને લેવાના નથી તો કેટલા લેવાના છે 36 કેટલા લેવાના 36 પછી 37 38 અને 39 એને લેવાના નથી તો કેટલા લેશું ભાઈ 40 કેટલા લેવાના 40 40 પછી 41 42 43 આ ત્રણને લેવાના નહીં કેટલા લેવાના 44 કેટલા લેવાના 44 પછી 45 46 અને 47 એને લેવાના નથી તો કેટલા લેવાના 48 કેટલા લેવાના 48 પછી 49 50 51 લેવાના નહીં લેવાના તો કેટલા લેવાના 52 કેટલા લેવાના 52 ચલો 52 પછી 53 54 અને 55 જેને લઈશું આપણે નહીં લઈએ તો કેટલા લઈશું 56 કેટલા લેવાના 56 ચલો 56 પછી 57 58 59 લેવાના નહીં લેવાના તો કેટલા લેવાના 60 કેટલા લેવાના 60 60 પછી 61 62 63 જેને લેવાના નથી તો કેટલા લેવાના આપણે 64 કેટલા લેવાના 64 ચલો 64 પછી 65 66 અને 67 એને લેવાના નહીં લેવાના તો 68 બરાબર 68 પછી 69 70 71 લેવાના નહીં લેવાના તો કેટલા લઈશું 72 72 કેમ થાય 68 બરાબર 72 ચલો 72 પછી 73 74 75 લેવાના છે નથી લેવાના તો કેટલા લેવાના છે ભાઈ 76 76 કેમ થાય મને તો નથી આવડતું બોલો 76 કેમ થાય તમને એમ કે આ તો મેમ બહુ પ્રશ્ન પૂછશે ને બધું મેમ જ લખી કાઢશે હે પણ એવું તો ના ચાલે પ્રશ્ન તો પૂછવા પડે પ્રશ્ન ના પૂછું અને બધું હું જ લખું તો તમને આવડે છે કે નહીં એ મને કેવી રીતે ખબર પડે ના પડે ને હા ચલો તો 72 પછી આવશે 76 પણ 76 કેમ લખાય 7 6 76 બરાબર સરસ ચલો 76 પછી 77 78 79 લેવાના કેટલા લેવાના 79 લેવાના તો કેટલા લેવાના એ ત્રણને છોડી દેવાના અને કેટલા લેવાના 80 કેટલા લેવાના 80 ખ્યાલ આવે છે દરેક જણને ચલો આગળ 80 પછી 81
બ્યાસી અને 83 ને શું કરીશું આપણે છોડી દઈશું તો કેટલા આવશે અહીંયા 84 કેટલા આવશે 84 ચલો 84 પછી 85 86 87 એને શું કરવાનું છોડી દેવાનું તો 87 પછી કેટલા આવે 88 કેટલા આવે 88 88 કેમ લખાય બે આઠડા 88 88 પછી આવે 89 90 91 તો એને લઈશું આપણે ના તો કેટલા લેવાના 92 92 કેમ લખાય 92 બરાબર પછી 93 94 95 લેવાના છે નથી લેવાના તો કેટલા લેવાના 96 96 કેમ થાય 96 ચલો 96 પછી 97 98 99 લેશું ના તો 99 પછી કેટલા આવે 100 તો એ 100 આપણે અહીંયા લખીશું એટલે ને બે મૂકે 100 બરાબર ચાલ આવ્યો દરેક જણને આ 1 થી 100 સુધીની ચાર ચાલની ગણતરી આજે આપણે શીખ્યા કઈ ગણતરી શીખ્યા ભાઈ ચાર ચાલ ફરી એકવાર હું ગણતરી આખી બોલું છું તમે ધ્યાન રાખજો અને તમારી નોટમાં ચેક કરજો કે આપણે બરાબર લખ્યું છે કે ભૂલ છે બરાબર ચાલ 4 8 12 16 1 2 3 લેવાના નથી એટલે કેટલા આવશે 4 કેટલા આવશે 4 પછી 5 6 7 લેવાના નથી તો કેટલા આવે 8 કેટલા આવે 8 બરાબર 4 8 12 16 20 24 28 અને 32 36 40 44 અને 48 52 56 60 64 68 72 76 અને 80 84 88 92 અને 96 અને છેલ્લે આવશે 100 બરાબર તો આ આપણી થઈ ગઈ 1 થી 100 ની ચાર ચારની ગણતરી હવે આપણે શું શીખીશું અહીંયા એની ખાલી જગ્યા શું શીખવાનું એની ખાલી જગ્યા લખી કાઢી બધાએ મારી સાથે સાથે
અને 15 લખ્યા નથી કેટલા લખ્યા સીધા 16 બરાબર 16 લખ્યા તો હવે અહીંયા કેટલા આવશે 17 18 અને 19 ને શું કરવાના મૂકી દેવા એટલે કે આમાં લખવાના નહીં છોડી દેવાની બરાબર તો કેટલા આવશે 16 પછી 20 કેટલા આવે 20 20 પછી 4 એટલે કે 21 22 23 અને 24 તો અહીંયા લખવાના 24 ચલો એના પછી છે 64 68 68 પછી આવે 69 70 અને 71 71 સુધીની સંખ્યા લખવાની નહીં એટલે કે ત્રણ સંખ્યાને છોડી દેવાની ચોથી સંખ્યા લખવાની એટલે અહીંયા આવશે 72 72 પછી 73 74 75 છોડી દેવાના અને કેટલા લખવાના 76 પછી જો 77 78 79 અને 80 મેં મેં લખ્યા છે એટલે આપણે જે ખાલી જગ્યા લખી એ આપણી ખાલી જગ્યા કેવી છે સાચી છે ચલો પછી છે 36 અને 40 તો 40 માં 4 ઉમેર 41 42 43 અને 44 બરાબર 44 એમાં 4 ઉમેરો પાછા એટલે કે 3 રકમ છોડવાની અને ચોથી રકમ લખવાની તો 44 પછી 45 46 47 છોડી દેવાની અને કેટલા લખવાના 48 હવે પછી ચેક કરો 48 માં 48 પછીની 3 રકમ છોડી દઈએ તો ભાગવાન આવે છે 49 50 51 અને 52 આપણો જવાબ કેવો છે સાચો બરાબર ચલો પછી 32 36 અહીંયા આવશે 40 જો અહીંયા ઉપર છે આ 36 આ 36 આ 40 આ 40 તો અહીંયા કેટલા આવે પાછા આવે 44 કેટલા આવે 44 ચલો પછી 84 88 પછી 89 90 91 અને કેટલા આવશે અહીંયા 92 કેટલા આવશે 92 92 પછી ચોથી રકમ લેવાની એટલે કે 93 94 95 અને 96 તો અહીંયા કેટલા લખીશું 96 બરાબર દરેક જણને આ ગણતરીમાં અને એની ખાલી જગ્યામાં સમજણ પડી ગઈ સરસ બરાબર ખાલી જગ્યા પણ મેં તમને સમજાવી દીધી મેં ગણતરી પણ સમજાવી દીધી તો હવે આજે આપણે આગળ 5-5ની ગણતરી લઈશું 1 થી 100ની 5-5ની ગણતરી છોડી દેવાનું કેટલા લખવાના 30 કેટલા લખવાના
30 30 પછી 31 32 33 અને 34 ને છોડી દેવું શું કરવાના છોડી દેવાનું તો કેટલા આવશે 35 કેટલા આવશે 35 ચલો 35 પછી 36 37 38 અને 39 એને શું કરવાના છોડી દેવાનું તો પછી 39 પછી કેટલા આવે 40 કેટલા આવે 40 હવે 40 પછી 41 42 43 અને 44 ને શું કરવાનું છોડી દેવાનું તો પછી કેટલા લખીશું આપણે અહીંયા 45 કેટલા લખીશું 45 ચલો 45 પછી 46 47 48 49 એને શું કરીશું છોડી દઈશું તો પછી કેટલા લખીશું આપણે 50 કેટલા લખીશું 50 ચલો 50 પછી 51 52 53 ને 54 એને શું કરવાના છોડી દેવાના શું કરવાના છોડી દેવાના તો કેટલા આવે 54 પછી 55 કેટલા આવે 55 ચલો 55 પછી 56 57 58 અને 59 એને છોડી દેવાના અને કેટલા લખવાના 60 કેટલા લખવાના 60 60 પછી 61 62 63 અને 64 એને શું કરીશું ભાઈ છોડી દઈશું તો કેટલા લખીશું 65 કેટલા લખીશું 65 પછી 66 67 68 અને 69 એને છોડી દેવાના અને કેટલા લખવાના 70 કેટલા લખવાના 70 ચલો 70 પછી 71 72 73 ને 74 એને શું કરવાનું છોડી દેવાનું કેટલા લખીશું ભાઈ 75 કેટલા લખીશું 75 75 પછી 76 77 78 89 એને છોડી દેવાનું કેટલા આવશે 80 કેટલા આવશે 80 80 પછી 81 82 83 અને 84 એને છોડી દેવાના તો કેટલા લખવાના ભાઈ 85 કેટલા લખવાના 85 85 પછી 86 87 88 ને 89 એને છોડી દો અને કેટલા લખો 90 કેટલા લખો 90 90 પછી 91 92 93 ને 94 એને છોડી દેવાના કેટલા લખવાના 95 કેટલા લખવાના 95 95 પછી 96 97 98 ને 99 એને છોડી દો અને કેટલા આવી જાય 1 ને 2 ભેગા 100 છે ને 100 સેલની ગણતરી હે ને 2 2 ની બહુ મોટી હતી 3 3 ની એનાથી થોડી નાની હતી 4 4 ની એનાથી થોડી નાની હતી અને 5 5 ની તો 100 નાની છે બરાબર 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 અને 80 85 90 95 અને 100 થઈ ગઈ પૂરી ગણતરી મજા આવી ને બધાને હે ને સાવ સેમ્પલ વાત તો મેં શીખવાડી દીધું ને ચલો હવે ખાલી ગણતરી જોઈ લઈએ આપણે એની ખાલી જગ્યા જોઈ લઈએ બરાબર છે ચલો ચલો હવે આમાં હું તમને ત્રણ જ ખાલી જગ્યા લખાઈશ બરાબર છે દરેક જણ પોતાની નોટમાં લખી લેશે આગળ બે બે ની ગણતરી જ્યારે લખાઈ ત્યારે મેં સમજાવ્યું કે કેવી રીતે લખવાની છે એક ખાનામાં લખવાનું એક ખાનું છોડી દેવાનું એક ખાનામાં લખવાનું એક ખાનું છોડી દેવાનું ખાલી જગ્યા પણ એ રીતે લખવાની અને ગણતરી પણ એ રીતે લખવાની બરાબર એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ચાલશે નહીં
નોટ માં ભલે એક એક ખાનું છૂટતું ભલે એક પાનું વધારે વપરાય પણ આપણે જો નોટ બનાવી જ છે તો આપણે નોટ એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ ચલો હવે હું ખાલી જગ્યા લખું છું અહીંયા ઓછી છે ને હા આટલી થઈ ગઈ થઈ ગઈ આપણે આજે ઓછી ગણતરી છે બરાબર છે ચલો પહેલા 5 10 પછી કેટલા આવશે 10 માં 5 2 કેટલા આવે 15 કેટલા આવે 15 15 માં 5 ઉમેરો તો એટલે કે 16 17 18 19 અને 20 કેટલા આવે અહીંયા 20 ચલો પછી છે 65 70 પછી 70 પછી 4 છોડી દો એટલે કે 71 72 73 ને 74 તો કેટલા આવશે 75 કેટલા આવશે 75 75 પછી કેટલા આવે અહીંયા 80 કેટલા આવે 80 ચલો પછી છે 35 40 પછી કેટલા આવશે અરે વાહ હોશિયાર લઈ ગયા એ બધાને આવી ગયું છે ને સહેલું છે એટલે આવી જશે તમને ફટાફટ ચલો 40 પછી 41 42 43 44 છોડી દેવાનું અને કેટલા લખવાના અહીંયા 45 45 પછી 46 47 48 49 ને છોડી દેવાના તો કેટલા લખીશું 50 ચલો પછી 45 અને 50 તો જો અહીંયા 50 પછી કેટલા લખ્યા છે 55 તો અહીંયા કેટલા આવશે 55 ચલો 55 પછી 56 57 58 ને 59 ને છોડી દેવાનું તો કેટલા આવશે 60 બરાબર ખ્યાલ આવી ગયો દરેક જણને આજના ક્લાસમાં આપણે 4-4 ની ગણતરી અને 5-5 ની ગણતરી 1 થી 100 સુધીની શીખ્યા અને શું શીખ્યા બીજું અહીં ખાલી જગ્યા આ બંને ગણતરી અને બંને ખાલી જગ્યા તમારે તમારી નોટમાં લખવાની છે એક પેજમાં 5-5 ની ગણતરી લખો પછી નીચેના બે લીટી છોડી દેવાની અને એની નીચે તમારે ખાલી જગ્યા લખવાની રહેશે બરાબર સમજણ પડી ગઈ દરેક જણને સારું ચલો આવતા ક્લાસમાં મળીશું હરિ ઓમ